મારા મહાદેવનું જીવન છે. માથે અંબર રહે દિગંબર, એવો મારો શંકર. મહાદેવ તો મહાદેવ છે. જે માનવ નિત્ય ભગવાન મહાદેવને પૂજે, ભલે નિત્ય ન કરી શકો સમજો, હાલો ભાઈ સોમવારે ન કરી શકો તો મહિનામાં એક વાર ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા, ધૂપ દીપ નિવેસરાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, તો જન્મ જન્મ કે પાપ ન ચાલે. મહિનામાં એક વાર ત્રયોદશી, જેને શિવરાત્રિ પણ આપણે કહી, મહિનામાં એક વાર પ્રદોષ પૂજા. જે માનવ મહિનામાં એક વાર પ્રદોષ પૂજા, પ્રદોષ દર્શન કરે, એ સંસારના સર્વ દોષમાંથી મુક્ત થાય અને પરમાત્માના દરબારમાં એ નિર્દોષ જાહેર થાય છે. વદ તેરસના દિવસે સંધ્યા સમય કરેલું મહાદેવનું દર્શન તેને પ્રદોષ દર્શન સમજવું. વિદ્વાનોના આધાર સ્વરૂપ પ્રદોષનો સમય હોય છે, ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય અને બંનેનું મિલન થતું હોય, એ સમયને પ્રદોષ કહેવાય છે. પડતી આપણને સમજણ ન પડે તો અંધારિયાની તેરસ યાદ રાખવી, સંધ્યા સમયે ભગવાન શિવનું દર્શન કરવું. અને મારો મહાદેવ એ સંધ્યાનો દેવ છે. પ્રાતકાલે શિવ દ્રષ્ટવા નિશિવ પાપ વિનિશ્યતિ, પ્રાતકાલે કોઈ ભગવાન શંકરનું દર્શન કરે તો રાત્રિમાં કરેલા પાપમાંથી મુક્તિ મળે. આ જન્મ કૃતમ મધ્યાહ્ને, મધ્યાહ્ને કોઈ મહાદેવનું દર્શન કરે આખા જન્મના પાપમાંથી મુક્તિ મળે. પણ કોઈ સંધ્યા સમયે દર્શન કરે તો સાત જન્મોના પાપમાંથી ભગવાન મહાદેવ તેને મુક્ત કરે. તેથી મારો મહાદેવ પ્રાતકાળ, મધ્યાહ્ન અને સંધ્યા, જે માનવ નિત્ય સંધ્યા સમય મહાદેવનું દર્શન કરે તેની જીવનની સંધ્યા સુધરી જાય. જીવનની સંધ્યા એટલે વૃદ્ધાવસ્થા, અને જેની વૃદ્ધાવસ્થા સુધરે તેનું મૃત્યુ સુધરે, અને મૃત્યુ સુધરે તેનો આવતો ફેરો પણ સુધરે. મને જ વિરજ બાપાએ બહુ સરસ વાત કરી, એવું કહેતા હતા ભાવ વિભોર થઈને કે મારા દીકરા પ્રતાપે બહુ સારું કામ કર્યું, મારું ઘટ પણ સુધરી ગયું. અને આ જ મોટો આશીર્વાદ છે, આનાથી મોટો આશીર્વાદ એ કોઈ નહીં. બે તાવરણ થી પગે લાગો, બાપ આશીર્વાદ આપે, માગવા પડે આશીર્વાદ આપો. આમ જે ઉદ્ગાર અંદર થી નીકળી જાય, મારા પ્રતાપે જે ભગવાનનું કાર્ય કર્યું છે, મારી વૃદ્ધાવસ્થા દીપી ગઈ, એમના આશીર્વાદના શબ્દો હતા. અને પ્રતાપભાઈ માટે, અશોકભાઈ માટે એટલું તો જરૂર કહી શકાય કે જરૂર એના પૂર્વજોનો કોઈ પુણ્યનો ઉદય થયો છે, તો જ આ સંતો બધા આપણા ગામમાં આવે કોઈ ને કોઈ રીતે. એ બધા પુણ્યનો ઉદય થયો કે ન થયો, પણ એટલું જરૂર વિશ્વાસપૂર્વક કહી શકાય અમારા લાભુબાના પુણ્યનો ઉદય થયો છે, એમની શિવ ભક્તિ ફળી જાય. કેટલા મહાન સંતો ના દર્શન એવા નવા વર્ષના પ્રારંભમાં, રોજ રોજ સંતો પધારીને આપણે તેનું દર્શન કરી, સંત ચરણ રજ અંગ લગાવો, સંત મોહે પ્રાણ પિયાવો. બેની ભાગી રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ, એ સાધુનો મહિમા છે. ધન્ય હો સાધુ સંગતિ, જેને પદ પદવી ધન સંપત્તિ વૈભવ મળી ગયો એ ધન્ય નથી. ધન્ય કોણ? જેના જીવનમાં કોઈ સાધુનો સંગ થયો છે એ ધન્ય છે. અને નવ પ્રકારની ભક્તિમાં ગોસ્વામીજી પહેલી ભક્તિ કઈ કહી? પહેલી જ ભક્તિ છે કોઈ સાધુ નો સંગ કર. પ્રથમ સંતન કર. અમારે સારગુલના જલારામ મંદિર થી રમણ બાપા આવ્યા છે, જાય છે. રમણ બાપા જય જલારામ, બાપા જય જલારામ, ભલે બાપા.
હું ભણતો ને ત્યારે છોપડા લેવાનું ટિકિટનો મેળ નહોતો થતો પાસ કઢાવવાનો, એટલે હું ભણતા ભણતા જલારામ મંદિરે પૂજારી માટે નોકરીએ રહેવા ગયેલો એ બાપા પાસે. કીધું મારે ભણવું ભણવું છે, મેં કીધું મને અહીંયા નોકરીએ રાખો પૂજારી તરીકે, જેથી મને કાંઈક બે પૈસા પગાર મળે તો મને ભણવામાં થોડી સહાય થાય. બહુ ભટકો છું ભણવા માટે, સહાય તો ન કરી, કોઈ નોકરીએ નથી રાખ્યો ગિરિબાપુને, આ નોકરી મળી ગઈ. આ જીવનભાઈના આવ્યાથી બધા મારા જીવનના સાક્ષી છે અને મારું બાળપણ જોયું છે. નોકરી રહેવા ગયો તો મને પૂજારી તરીકે રાખો, મારે ભણવું છે. ઠેર કુંડલા નજીક છે, તત્ફલમ શિવ દર્શન, અને શિવ ભક્તિનું ફળ એ સાધુના દર્શન છે. તેથી મારો ગોસ્વામી જે કહે છે, પ્રથમ ભક્તિ સંતન કરે સંગ, પ્રથમ ભક્તિ સંતન કરે સંગ, સાધના કરે છે કૃપાધિક્યમ વર્ધતે, રોજ તેના ઉપર દિન દિન પ્રતિદિન ભગવાન શંકરની કૃપા વધતી રહે છે. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને હૃદયપૂર્વકની પ્રાર્થના છે, જીવનને મહેકદાર બનાવવું હોય તો શંકરની સાધના કરો. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાંતે લભતે પુત્રં, મોક્ષાંતે લભતે ગતિ. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાહી, સ્તુતિ કહે વિધિ કરે તુમારી હરુ, નાથ બચૂક હમારી, શંકર હો સંકટ કે નાશન, વિઘ્ન વિનાશન મંગલ કારણ, યોગી યતિ મુનિ ધ્યાન લગાવે, નારદ સારદ શિષ્ય નમાવે, નમો નમો જય નમઃ શિવાય, સૂર બ્રહ્માદિક પાર ન પાય, પુત્ર હિન કરી ઈચ્છા કોઈ, નિશ્ચય શિવ પ્રસાદતે હોય, પંડિત ત્રયોદશી કો લાવે, ધ્યાન પૂર્વક હોમ કરાવે, ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. મહિનામાં એક વાર જાઓ શિવાલય, અને મહિનામાં એક વાર ન જઈ શકો તો એક વર્ષે એક વાર રાજા રાજેતી મહારાજેતી મહાશિવરાત્રી. ભગવાન શંકરે કહ્યું કે માણસ રોજ મારા શિવાલય આવીને મારું દર્શન ન કરે, પણ મહાશિવરાત્રિના દિન આવીને મારું દર્શન કરે તો આખું વર્ષ તેને દર્શન કરવાનું ફળ આપું. મહાશિવરાત્રિ એક દિન તમે જાઓ, આખું વર્ષ દર્શન કરવાનું ફળ. અરે ત્યાંની ક્યાં વાત કરો, ભગવાન મહાદેવજીએ કહ્યું છે કે જીવનમાં એક વાર મારા શિવાલય કોઈ આવી જાય ને એનો પણ ભવ ફેરો હું ટાળી દઉં છું. એ મારો શંકર, એ મારો મહાદેવ છે. અને માનવ માત્ર ભગવાન મહાદેવની પૂજા કરી શકે છે. મારા મહાદેવના દરબારમાં ભેદ નથી, મારા મહાદેવનો દરબાર અભેદ છે. મહાદેવના દરબારમાં કોણ બ્રાહ્મણ, કોણ ક્ષત્રિય, કોણ વૈશ્ય, કોણ શૂદ્ર, કોણ પ્રતિલોમજ, કોણ જાતિ અજાતિ. ભગવાન વ્યાસ બોલે છે, બ્રાહ્મણ ક્ષત્રિયો વૈશ્ય શૂદ્રો પ્રતિલોમજ, પૂજ્યે સતતં લિંગ તન મંત્રે આદરપૂર્વક મંત્રો સાથે શંકર ભગવાનની જે પૂજા કરે છે તેનો ભવ ફેરો ટળે છે. જ્યારે શંકર ભગવાનની પૂજા આપણે કરીએ ને ત્યારે દેવતાઓ બહુ રાજી થાય, કારણ કે દેવોનો દેવ મહાદેવ શંકર છે. ભગવાન વ્યાસ એમ કે બ્રાહ્મણ ને ક્ષત્રિય નૈશ ને શુદ્ર ને જાતિ થી ભ્રષ્ટ થયેલા ને જો ભગવાન મહાદેવની પૂજા કરવાનો અધિકાર આપતો હો તો પછી નારીને શા માટે નહીં,
તો શિવમાં આપણે એમ કહે છે કે શંકર ભગવાનની પૂજા કરવાનો અધિકાર જેટલો ભાઈઓને છે એટલો જ બહેનોને પણ શિવજીની પૂજા કરવાનો અધિકાર છે. મારા દરબારમાં, મહાદેવના દરબારમાં કોઈ ભેદ નહીં. તેથી વ્યાસને બોલવું પડ્યું કે બહુન કૈન મનુષ્ય અધિકારોસ્તિ શિવ અધિકારોસ્તિ સર્વેશા. માનવ માત્ર ને ભગવાન મહાદેવ ના નિરાકર સ્વરૂપ શિવલિંગ ની પૂજા નો અધિકાર. તેથી બાબાના દરબારમાં કોઈ ભેદ નથી. કોઈ પણ માનવ કોઈ પણ સમયે ભગવાન મહાદેવની પૂજા કરી શકે છે. શંકરના દરબારમાં કોઈ ભેદ નથી. પણ કોણ પૂજા કરી શકે? બે જ વ્યક્તિ કરી શકે છે. એ ક્યાં બે વ્યક્તિ? તો કે એક કોરા કપડા પહેર્યા હોય તેમને, એક ભીના કપડા પહેર્યા હોય તેમને. બાકી આવા બધા વસ્ત્રો પહેરી અપવિત્ર અવસ્થામાં મહાદેવની તો નહીં પણ દેવની પૂજા નથી. શંકર ભગવાનની પૂજા બે રીતે થાય. એક તો કાં તમે કોરા વસ્ત્રો, અનટચ વસ્ત્રો પહેર્યા હોય, કોઈ સંસારિક કાર્યમાં ન વાપર્યા હોય, લીધા હોય તે, અથવા ભીના વસ્ત્રો. તેથી પ્રાચીન શિવાલયો કાં સરિતા તટે હોય, કાં સરોવર તટે હોય, અથવા સમુદ્રના કિનારે હોય, જ્યાં જળ છે તે શંકર ભગવાન છે. અને ભગવાન મહાદેવની લિંગ સ્થાપના ત્યાં જ હોય જ્યાં આજુબાજુ જળ હોય. ભવા જ્યાં જળ ન હોય ત્યાં શંકર ભગવાનની સ્થાપના ન થઈ શકે. આમ તો એવું કહ્યું કે ભૂગર્ભમાં જળ હોવું જરૂરી છે. ભૂગર્ભમાં જળ હોય ત્યાં ભગવાન શિવની લિંગ સ્થાપના થાય. આજે ઘણા ઘણા ગામની અંદર, સ્મશાનની અંદર શિવાલયો નિર્માણ કરવા લાગ્યા છે. ન થાય. શિવાલયનું સ્થાન હોય છે વન મધ્ય, સરિતા તટે, પર્વત આગરે, અથવા કોઈ એકાંત સ્થાન હોય ત્યાં. શિવજીનું શિવાલય સ્મશાનમાં ન હોય. તેથી આસ્થા ચેનલના માધ્યમ દ્વારા લાઈવ પ્રસારણ જે કથા થઈ રહી છે તેના માધ્યમ દ્વારા જે જે ભાઈઓ બહેનો વડીલો ભગવાનના ભક્તો કથા સાંભળે છે તેમને મારી એક હૃદયપૂર્વકની પ્રાર્થના છે કે સ્મશાનની અંદર શિવાલયો નિર્માણ ન કરવા. કોઈ વિદ્વાન સંતો હોય તેમની પાસેથી, કોઈ વિદ્વાન બ્રાહ્મણો હોય તેમની પાસેથી પૂર્ણ માહિતી મેળવો કે કઈ જગ્યાએ કેવી રીતે શિવાલય કેમ નિર્માણ કરવું. એના બધા વિધાનો છે, તેના નિર્ણયો છે. અત્યાર સુધી જે સ્મશાનમાં શિવાલય બની ગયા તે બની ગયા, તેને પાડવાની જરૂર નથી. નકર પાછા પાવડો ને કોદાળ લઈને ઉપર છે પાડવા, ચાલો નિર્માણ થઈ ગયા તો થઈ ગયા. પણ હવે પછી બીજા શિવાલય કોઈ સ્મશાનમાં નિર્માણ ન થાય તેને એક આપણે સવે તકેદારી રાખવી. કારણ કે સ્મશાનની ભૂમિ પણ અલગ હોય છે અને શિવાલયની ભૂમિ પણ અલગ હોય છે. એ બંનેને ભેગું કરવાની જરૂર નથી. મારો મહાદેવ સ્મશાનનો દેવતા, પણ જે જગ્યાએ મરદાને અગ્નિ સંસ્કાર કરવા જઈએ ત્યાંનો નહીં. સ્મશાન એટલે પૂરી પૃથ્વી જ, એ મુર્દે કા ઘર હે. જ્યાં કોઈનું મૃત્યુ અગ્નિ સંસ્કાર આપવા જાય તેની વાત નથી કરી, આ પૃથ્વીની વાત કરે છે. આ પૃથ્વી એ સ્મશાન છે જ્યાં જન્મે તેના મૃત્યુ થાય છે. આ મુર્દાઓનું ઘર છે અને મહાદેવ આ મૃત્યુ લોકનો દેવ છે. આપણે ક્યાં લોકમાં રહીએ છીએ? મૃત્યુ લોકમાં. આપણે જે લોકમાં રહીએ લોકનું નામ છે મૃત્યુ લોક. બ્રહ્મા બ્રહ્મ લોક મારે, વિષ્ણુ વૈકુંઠ મારે, અને ભગવાન મહાદેવ મૃત્યુ લોક મારે. આપણી સાથે, આપણી સંગાથે, અને આપણા લોકમાં કોઈ રહેનારો દેવ હોય તો ભગવાન શંકર છે, ભગવાન મહાદેવ છે. કોઈને પૂછો બ્રહ્મલોક જોયું? નહીં. કોઈને પૂછો વૈકુંઠ લોક જોયું? નહીં. આમાંથી કોઈને પૂછો કૈલાસ પહાડ જોયો? તો ઘણા માણસો કહે હા. તો કૈલાસ પહાડ ક્યાં આવ્યો? પૃથ્વી ઉપર મૃત્યુ લોકમાં.
તો આપણી નજીક અને આપણી સાથે રહેનારો કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે, આપણા લોક નો કોઈ દેવ હોય તો મહાદેવ છે. બોલીએ ને પેલો હગો પાડોશી, તો પેલો હગો આપણો આ નજીકમાં નજીક રહેનારો કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે. તેથી શંકર ને ભજો, મહાદેવ ને ભજો. તો વ્યાસ એમ કહે, અધિકારો સી સર્વેશ, માનવ માત્ર ને પૂર્ણ અધિકાર ભગવાન શિવની પૂજાનો આપવામાં આવ્યો છે. કોઈ ભેદ નથી, પણ કોરા વસ્ત્રો અથવા ભીના વસ્ત્રો. બીજી એક વાત, કોઈ દેવ મંદિરોમાં જાઓ, દેવાલયમાં જાઓ, પછી શિવાલયમાં જાઓ, કોઈ પણ ભગવાનની મૂર્તિને અટકીને પગે ન લાગે, ટચ ન કર, દૂરથી દૂરથી પ્રણામ કરો. આપણા ઘરે ક્યારે પૂજા હોય તો વિદ્વાન બ્રાહ્મણો આપણને પૂજા કરાવે એ પહેલા પવિત્રાકરણ કરાવે, અને પછી પવિત્ર કરાવ્યા પછી મૂર્તિને અટકવાનો અધિકાર અપાવે છે. તો આપણે શિવાલય દેવાલય જાય, ફોર વ્હીલ લઈને જતા હોય, ટુ વ્હીલ લઈને જતા હોય, અથવા ચાલતા ચાલતા જતા હોય, કોઈ સાથે હાથ મિલાવ્યા હોય, માથામાં ખંજવાળ, ખબર ને હાથ ક્યાં ક્યાં ગયો, એને થોડાક એડ્રેસ હોય, કઈ કોઈ પણ જગ્યાએ હાથ જતો હોય આપણો, એવા ગંદા હાથે આપણે ભગવાનને અટકીને પગે લાગે એ ન કરો. કારણ કે શિવાલયમાં આપણે જઈએ, જોઈએ ઘણી વાર ઘણા માણસો પગે લાગવા આવતા, કારણ કે અમે તો શિવાલયના પૂજારી, એટલે પહેલા આવે એટલે શિવાલયમાં આવે એટલે પહેલા નંદીને એક ઘોંકો મારે, આમ પાછળથી આમ કરે, પછી કાચબાને આમ કરે, પછી ગણપતિને આમ કરે, પગે આમ લગાય પ્રણામ કરે. તમે તો રોજ જોતા હોય ને, હનુમાનજીને આમ કરે, પછી એમાં વૃદ્ધ માજીજી આવે એના તો દર્શન જોવા જેવા હોય. પાછા ડોશીમાં આવે, નંદીને અડે, કાચબાને અટકે, ગણપતિને, હનુમાનજીને, પછી ભગવાન મહાદેવને પગે લાગે, ગળી ગયેલ કેળા અર્પણ કરે. હારા તો લઈ જ ન જાય, ગળી ગયેલા કેળા આવે ને પહેલા 2 રૂપિયા ડઝન, એવા ગળી ગયેલા કેળા ભગવાન મહાદેવને અર્પણ કરે ને પછી એમ કે મારા દીકરાને ઘરે દીકરો દેજો, ગળી ગયેલ દીકરો દે. પગ લબડતા હોય, હાથ લબડતા હોય, કારણ કે ગળી ગયેલા કેળા અર્પણ કર્યા તો દીકરો આવો ગળી ગયેલો. સારી વસ્તુ ધરો ભગવાનને, અને પછી ગળી ગયેલા કેળા અર્પણ કરે, અને પછી ડોશીમાં ના દર્શન જોવા જેવા હોય. મોઢામાં હવા ભરે, દાંત તો કઈ હોય નહીં, જમાત ભાગી ગઈ હોય, ખાલી ખોખું હોય, ફફફ કરે, ડમરું તો વાગે જ નહીં, ફફફ થાય, એ બધું પૂરું થાય, બકરો બોલાવે, અને પછી એ ડોશીમાં પેલો નંદી હોય ને, ત્યાં 2 આંગળી રાખે, ખબર નહીં શા માટે રાખતા હોય, મેં આવું જોયું છે આપણા સૌરાષ્ટ્રના ગામડામાં, આમ આમ રાખે અને પછી આમ માજી જોવે, એટલે હું જોવે ખબર, નંદી, કાચબો, લિંગ, નાગબાપા અને પાર્વતી, ત્રણે એક લાઈનમાં છે કે નહીં એમ જોવે. પછી પાર્વતી કે ડોશી તું લાઈનમાં છો કે નહીં, અમને લાઈનમાં જોશે. આમ દર્શન કરવાનું કોઈ જગ્યાએ વિવરણ નથી કર્યું, બસ શિવાલયમાં જાઓ હાથ જોડી ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરો, એક પંક્તિ પંચાક્ષર ની બોલી નાખો, નાગો ના હાર પહેરનારા હે મહાદેવ અમારા નમસ્કાર નો સ્વીકાર કરો, ત્રણે ધારણ કરનારા મહાદેવ અમારા વંદન નો સ્વીકાર કરો, સરળ દેવ નથી. આ
આ ભૂલ નો કોઈ સરળમાં સરળ દેવ હોય તો ભગવાન શંકર છે. પૂજ્ય શ્રી ગુણવંત શાહ બહુ સરસ વાત, ભણે લગણેલા માણસોને ખબર હોય, ગુણવંત શાહ બહુ સરસ એક વાત કરેલી, ભક્તને કેવી રીતે ઓળખો, તો કે ભક્ત તેના મુખના નિર્દોષતા ભરેલા ભાવથી ઓળખાઈ શકે છે. પૂજ્ય ગુણવંત શાહ બહુ, અને વાંચવા જેવો, મારા યુવાન ભાઈઓને પ્રાર્થના, પૂજ્ય ગુણવંત શાહને વાંચજો. હે, વર્તમાન લેખક સમાજને અનુરૂપ લખે છે. પછી આપણે કાંતિ ભટ્ટ, વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને, સુરેશ દલાલ તો આ વર્ષે વિદાય લીધી, હરિભાઈ કોઠારીને વાંચવા જેવા સાધુ. અમારી મુંબઈ કથા હતી મલાડમાં, હરિભાઈ કોઠારી બીમાર હતા તો પણ કથામાં આવ્યા હતા, અને છેલ્લી વાર શિવપુરાણનું દર્શન કર્યું, અને કથા પૂરી થઈ લગભગ 8-10 દિવસે હરિબાપા કોઠારી જતા રહ્યા. ઉંમર પાકી ગયેલી પણ સાધુ પુરુષ. તો મારા યુવાન ભાઈઓને, મારી યુવાન બહેનોને પ્રાર્થના છે, સારા પુસ્તકો ખૂબ વાંચો. અને મારા વડીલોને પ્રાર્થના, આપણા બાળકો સાધુ પ્રેમી બને, આપણા બાળકો શાસ્ત્ર પ્રેમી બને, આપણા બાળકો સત્સંગ પ્રેમી બને, તો આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની જશે. આ એક યુક્તિ છે, એક માર્ગ છે, બસ સરળમાં સરળ મારો મહાદેવ છે. કઈ ન હોય, એક જળનો લોટો અર્પણ કરી દો, નમો બાબા રાજી થઈ જાય. એક જળના લોટા થી રાજી, તમે જો તો ખરા શંકર ની સરળતા. જળનો લોટો પણ તમારી પાસે ન હોય, બિલ્વ પત્ર પણ ન હોય, પુષ્પ પણ ન હોય, મારા મહાદેવને ભસ્મ નું ત્રિપુર્ણ કરી દો ને તોય ભવ ફેરો ટાળી દે, એ મારો શંકર, એ મારો મહાદેવ છે. શંકર તો શંકર, મહાદેવ તો મહાદેવ છે. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ એમ કહે કે મારા મહાદેવના ભક્તો માટે, મહાદેવની પૂજા કરવા માટે કોઈ સામગ્રી ન હોય. મારા મહાદેવની મનથી પૂજા કરો ને તારો, તો પણ મારો મહાદેવ રાજી થાય. ક્યારે મહાદેવ, આમ અનેક મહાદેવના, એવા મહાદેવના ભક્તોને વર્તમાન યુગમાં જોયા છે કે જ્યાં સુધી શંકર ભગવાનની પૂજા ન કરે ત્યાં સુધી વ્યવહાર કાર્યનો પ્રારંભ ન થાય, જ્યાં સુધી શંકર ભગવાનની પૂજા ન કરે ત્યાં સુધી મુખમાં પાણી ન મેકે. આવા વર્તમાન યુગમાં શંકર ભગવાનના ભક્તો આ નરહી આંખો જોયેલા છે. એવા મારા મહાદેવના ભક્તોને આ જીરા ગામના આંગણેથી હું લાખો લાખો પ્રણામ કરું છું. અમારા તોડવડિયા પરિવાર વતી, ગિરજી બાબા, હરિ બાબા, પ્રતાપભાઈ, અશોકભાઈ, પૂર્ણ પરિવાર આવા મહાદેવના જે ભક્તો છે. શંકર ભગવાનના ભક્તોને પગે લાગવા માત્રથી આપણો ભવ ફરો ટળી જાય, શંકર ભગવાનના ભક્તોનું દર્શન કરવા માત્રથી આપણા દુઃખ જાય, એ શંકરની ભક્તિનો મહિમા છે. આમાં શિવ મહાપણમાં ઋષિ મુનિઓએ શંકર ભગવાનને કહ્યું, મહાદેવ આ જન્મની અંદર તો તારી સાધના કરી, ભક્તિ કરી, ઉપાસના કરી, તારી પૂજા કરી, તને યાદ કર્યો, પણ હે મહાદેવ તારી પાસેથી બીજી કોઈ માગણી નથી કરવી, આખું જીવન તારી સાધના ઉપાસના પૂજા ભજનમાં વિતાવ્યું, તારા નામ ભજનમાં વિતાવ્યું છે, એક વરદાન તારી પાસે માંગવું છે. ત્યારે સર્વ ઋષિઓ મહાદેવની પાસે માંગ્યું કે મહાદેવજી એક વરદાન એવું આપો કે હવે પછી બીજો જન્મ મળે તો એવા કુળમાં અમને જન્મ મળે જે કુળમાં મહાદેવ તું ભગવાન હો, એ કુળનો તું ઈષ્ટ હો, એવા કુળમાં અમને જન્મ મળે, જે કુળમાં મહાદેવ તારી સાધના થતી હોય, જે કુળમાં મહાદેવ તારું ભજન થતું હોય, અને જે કુળનો મહાદેવ તું ઈષ્ટ હો, એવા કુળમાં અમને જન્મ મળે, આવું મહાત્માએ માંગ્યું છે. તેથી અમારા પ્રતાપભાઈ અશોકભાઈ તો ખરેખર બહુ જ ભાગ્યવાન છે, એની માં શિવ ભક્ત છે, મહાદેવની ભક્ત છે, અને મહાદેવને ભક્તને પેટ, અને એનું જ આ ફળ છે. આ ભક્તિનો દીવો પ્રગટ થયો છે. બાકી આ દુનિયામાં ધનવાનો તો બહુ અમે જોયા છે, પણ ધનવાન ધન્ય તો ત્યારે છે આવા પ્રભુના કાર્ય કરે છે. પરિવાર ઉજળો થઈ ગયો. ભગવાન વ્યાસે એક બહુ સરસ વાત કરી છે કે જે માણસ કથા સાંભળે ને એના પુણ્યનો મહિમા તો કોઈ ગાઈ ન શકે. પણ અનેક વાર મેં કથામાં કહ્યું, કોઈ અમારો સાધુ, કોઈ યોગી, કોઈ સંન્યાસી પોતાનું ઘર બાર પરિવાર છોડી
વૈરાગી બની હિમાલયની પહાડમાં બેસી 12 વર્ષનો કોઈ કઠિન તપ કરે, હિમાલયની કંદરામાં બેસીને 12 વર્ષ કઠિન તપ કરવું આ કોઈ નાની વાત નથી, બહુ કઠણ છે. કોઈ સાધુ કોઈ સંન્યાસી 12 વર્ષ હિમાલયની કંદરા અને તપ કરે અને 12 વર્ષ હિમાલય કંદરાઓમાં બેસી અને 12 વર્ષ તપ કરવાનું જે ફળ મળે એ ફળ આ મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. એથી નગરજનોને મારી પ્રાર્થના છે આ ગામમાંથી કોઈ રહી ન જાય. અમારે એક સાધુએ બહુ સરસ વાત કરેલી કે જે ગામમાં ભગવાનની કથાનું આયોજન થયું હોય એ ગામના માણસો બધા કથા સાંભળે, કથા સાંભળે તો પાપ તો જાય કે નહીં? એ ક્યાં જાય? જે ગામમાં કથા બેઠી હોય ને એ ગામનો ન આવે એની પાસે જાય. એટલે હવે નથી આવતા ને નક્કી કરવાનું રૂપ, આપણે જાવું કે નહીં જાવું એમ. અને બીજી વાત, કથામાં આમંત્રણ નિમંત્રણની રાહ ન જોવી, ભગવાનની કથામાં સ્વયંભૂ જવામાં આવે, કારણ કે શંભુની કથા છે, આ મહાદેવની કથા છે. મહાદેવની કથા સાંભળવા માત્રથી માનવ માત્રનું પરમ મંગલ થાય છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ એમ કહે કે તમારી પાસે કાંઈ ન હોય, એક પણ વસ્તુ સાધન સામગ્રી ન હોય, મનથી મહાદેવની પૂજા કરો. મહાદેવ હિમાલયના સરોવરમાંથી જળ લાવીને તને મહાદેવ અભિષેક કરું છું. બાબાને ઠંડુ જળ બહુ પ્રિય છે, એમાં હિમાક્ષર માસ હોય, ઠંડા જળથી સ્નાન કરવું, ઠંડા જળથી મહાદેવને અભિષેક કરવો એનો મહિમા છે. શંકરાચાર્ય મહારાજ કહે છે મંદિરમાં મૃત વાટો પડ્યો હોય, ધૂપ સળી બધી પૂરી થઈ ગઈ હોય ને, હળીઓ બધી પડી હોય, રાખનો ઢગલો પડ્યો હોય, ભગવાન બધા અસ્ત વ્યસ્ત હોય, અને મંદિરમાં ભગવાન એટલા બધા હોય કે ભગવાન હાકડે મુકડે બેઠા હોય,
થોડાક ઓછા રાખો ને ભગવાન, આ તો જે તીર્થમાં જાય ત્યાંથી ભગવાનને લાવે. એક બાજુ ગણપતિ હોય, એક બાજુ વિષ્ણુ, એક બાજુ લાલો લાડુઓ લઈને બેઠો હોય, હનુમાનજી ગદા લઈને ઉભા હોય, પાછળ મહાકાળ ઉભી હોય, પછી ખોડિયારમાં હોય, મગર મોઢું ફાડી રહ્યું, એટલા બધા ભગવાન હોય, એટલી મંદિરમાં ગીર્દી હોય. ત્યારે ભગવાનના દર્શન કરતા આપણને એમ થાય, ભગવાન આ દિવસ તો ઠીક તમે બેઠા બેઠા કાઢી નાખતા હશો, પણ રાતે આ તમારું શું થતું છે? કેવી રીતે આમાં હું ક્યાં આમાં બધે આમાં આરામ કેવી રીતે? એમાં હનુમાનજીને કેટલી તકલીફ થાય, ડુંગરો ક્યાં મેકો, ક્યાં આરામ કરો.